અમારી સાથે ગાયત્રી મંત્ર ઓમ ઓૂર્ભુઅ સુુરણ્ય ભર્ગો દેવસ્ય ધીમી દિયો યો ન પ્રચોદયા આજનું ચિંતન જ્ઞાનનો સંચય વિદ્વાન મનુષ્યો સુગંધિત ફૂલ જેવા હોય છે તેઓ જ્યાં જાય છે ત્યાં સાથે આનંદ લઈ જાય છે બધે જ એમનું ઘર હોય છે અને બધે જ સ્વદેશ હોય છે વિદ્યા ધન છે એની સરખામણીમાં બીજી વસ્તુઓ સાવ તુચ્છ છે એ એવું ધન છે જે આગલા જન્મોમાં પણ સાથે રહે છે વિદ્યા દ્વારા સંસ્કારિત કરેલી બુદ્ધિ આગામી જન્મોમાં ક્રમશઃ ઉન્નતિ કરતી જાય છે અને એના કારણે જીવન ઉચ્ચતમ બનીને પૂર્ણતા સુધી પહોંચે છે કૂવો જેટલો ઊંડો ખોદવામાં આવે એટલું જ વધારે પાણી એમાંથી મળે છે જેટલું વધારે અધ્યયન કરવામાં આવે છે તેટલા જ વધારે જ્ઞાનવાન બની શકાય છે વિશ્વ શું છે અને એમાં કેટલી આનંદમયી શક્તિ ભરેલી છે એને તે જ જાણી શકે છે કે જે વિદ્યા પ્રાપ્ત કરી શકે છે આવી અજોડ સંપત્તિને મેળવવામાં લોકો કોણ જાણે કેમ આળસ કરે છે ઉંમરનો તો કોઈ પ્રશ્ન જ નથી મનુષ્ય ભલે ગરડો થઈ ગયો હોય કે મરણ પથારીમાં પડ્યો હોય છતાં તેણે વિદ્યા પ્રાપ્ત કરવામાં ઉત્સાહ બતાવવો જોઈએ કારણ કે જ્ઞાન તો જન્મ જન્માંતરો સુધી સાથે જનારી વસ્તુ છે વિદ્યા પ્રાપ્ત કરવામાં જેઓ મન નથી લગાવતા એ લોકો ખૂબ અભાગી છે ભિખારીને દાતા પાસે તુચ્છ બનવું પડે છે એ રીતે આપણે જ્ઞાન મેળવવા માટે તુચ્છ બનીને કોઈની પાસે જવું પડે તો પણ જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અખંડ જ્યોતિ ડિસેમ્બર ઓગણીસો બેતાલીસ પેજ પંદર